હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? રામ રામ, જય માતાજી બધાને. ને અત્યારે મિત્રો આજ મોડું થઈ ગયું ને વાગી ગયા છે 11. ને આપણે અત્યારે જો વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું, કારણ કે સવારના ઓલો ઝાટકાનો વારો બાંધો હે તે ખેતરની બરફ ફરતી આવે. જો આપણે અત્યારથી તમે વિડીયોમાં જોયું હશે, આપણે ખાંપા થાંભલા ખોડતા હતા લાકડાના, અહીંયા બધે વારો બાંધો. એટલે એ તમને આગળ હમણાં બતાવું કેવો બાંધતો, બરાબર, અને કેવો વારો છે એની બધી. અને પછી જો એક ખરકવો કૂવાને કાંઠે ગાર રહ્યો અહીંયા આપણે, જ્યાં મોહનની મમ્મી કે એ તમને હમણાં આખી રીત બતાવું. એ નડેવો હતો વારામાં, એટલે કીધું એને કાપી નાખી પહેલાં, પછી આટલો વારો થોડોક વૈશે બાંધી બાકી છે ને બાંધી વારી. એટલે આજ થોડુંક મોડું થઈ ગયું, કારણ કે આ કામ એવું હતું સવારમાં ન કરી પછી નહોતું સરખું આવ્યું, એટલે થોડાક મોડા પીડા જ, પણ હકાલ લેજો, બરાબર. તો એ બ્લોગ તો આપણે બનાવી જ નાખશું મસ્તીનો. તો વિડીયો એન સુધી જોતા રહ્યો ને લાઇક શેર, ને ચેનલમાં પહેલી વાર આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. અને હાલો તો આપણે અત્યારે લગી હું કાપતો હતો આ બધી જાડી જાડી ડાયરેક્ટ કાપ નાખી. ને આમ હરકવામાં પાસે એવું હોય કાંઈ ખાસ હોય નહીં, ધારી વારો એક દિન દાબો ત્યાં કપાઈ જાય. હું પોસું લોક લાકડું હોય કા, હા પોસું, હરવે હરે દાબીને તોય કપાઈ જાય, કાપવાની મજા આવે. ના પાછો વર્ષો વર્ષ પાંગરી જાય ને બતણે આના જાજા થાય કા, એક વરામાં બે દાણ કટિંગ કરો કાપવો પડે તો આવો મોટો જબર થઈ જાય. બર્તન તો ખાસ એવા ન થાય, કારણ કે ધુમાડા બહુ થાય, પોસા ઉકાઈ જાય એટલે થઈ જાય ને. ના ગારના થડમાં ઉગેલું છે એટલે કીધું થળિયું ભલે રહ્યું, એટલે ગારને આમ જરાક દબ્બી રાખે, કૂવા બાજુ લહવા ન દે. એટલે મોહનને મમ્મી કાપે હાંજી જોવેલ પા થઈડીને જાય, ને અહીંયા કૂવામાં ગાર પડે નહીં એટલે સારું આ થળિયું હોત ના રહેવા દીધું હે, કારણ કે ચોમાસાનું નક પલરે એટલે પાણીને બધું આમ કૂવામાં ટહે, એટલે કૂવા અહીં નજીક છે. ને જ્યાં અહીં આપણે આ જદ્દેકીમાં છે ત્યાં રહી જાય, કારણ કે જ્યાં કૂવો હોય ને પાંદડા બધા ફેરા થઈ ગયા છે, આસો પાલો પડખી છે ને. અહીંયા કૂવો હોય ને આ જળદેવીમાં હોય બધાને હોય લગભગ ઠેકાણ, કોક ઠેકાણ ન હોય ભલે, બાકી આપણા હિન્દુ હોય ને એ તો જે કૂવો ગારે ને એટલે આ રીતે કૂવો હોય ને કૂવાને કાંઠે જળદેવીમાં બેસાડે, કારણ કે જળ ને આ જળદેવીમાં, એટલે એ કહું ને આ બે હારે જળદેવીમાં. હવે બીજા ઝાડવાય જાય પડખે બોયડી ને પેપરો નો વડ ને એ બધા ઘણા થઈ ગયા છે, એટલે હવે એક બી નવરાય લઈને કાપવા જઈશ. જો કૂવો ચોખ્ખો હતો પણ અત્યારે ઝાડવા થઈ ગયા ને કાપેલો ચોખ્ખો દેખાય, હતા અત્યારે જો સાવ બગીચા જેવું થઈ ગયું કૂવામાં, સાવ કપાઈ ગયો ને. ચાલો આટલો વાલો બાંધ દેશો ને, લાગી જાય નહીં તારી બૂંધું થઈ છે. લે બૂંધું થઈ છે, હાલો વારા બાંધ લઈશું ને. હા વારા બાંધી વારી, હું એ બાજુ બાંધવે ના બાજુ બાંધવાનું બાકી છે, બાકી છે બાંધી વારી, બાંધી વારી જો જાય એટલે બાકી રહી જાય. તો વારા ખેંચી ખેંચી ને હાથે કેવા થઈ ગયા, જો બે ઊંચા ખોડે અહીંયા રાખવો પડે ને એક દરવાજો અહીંયા, એટલે અહીંથી ટ્રેક્ટર કે એવું કઈ વાડી અંદર જવા દેવું તો ઉપર આમ વાયર હોય એટલે નડે નહીં, એટલે છોડવું ન પડે. હા જે કાંઈક દોરી બોરી આડી બાંધી એટલે રોજડા કંઈ ઘરે નહીં, અને અહીંયા અહીંયા તે રીતે હા રોજડા ન આવે એટલે આપણે કપ્પા ડેરા બહુ ખાવે, કારણ કે મીઠા લાગે, અને ટાઈટના પછી બત્તી ઘડીએ ઘડીએ ઉઠવું ન પડે બત્તી કરવા, આટો મારો વાળીમાં એટલા માટે વારા બાંધી દે લાઈન આવે ને કટકા કરીને રાખ્યા, પછી એની હારે અહીંયા વાર આ રીતે બાંધતા તમે જોઈ લો, બે બાંધતા એક આ એક આ બે, એટલે આ રીતે ફરતી બાજુ બાંધી દીધા, તમે જોઈએ વારો દેખાય.
આ રીતના બે બાંધી દે, એક ઉપર ને એક નીચે, અને જોઈએ આ વારો રહ્યો. અરે વારો કાયદેસર આપણે ઓલો મોટરસાયકલ ને કલેજ આવે ને એ ટાઈપનો વારો તમે જોઈ શકો. એટલે આ વારો છે ને તૂટે નહીં, રોજ ગમે તે આમ ધોળે ને તો એ તૂટે નહીં, ઓલો વારો તૂટી જાય. એટલે હમણાં વારો અલગ લીધો હોય, એક વર્ષો વર્ષ બાંધે ને શિયાળે અત્યારે એ ઓલો વારો બાંધતા હતા ટાટા કંપનીનો, એ હડે નહીં સારો, પણ હમણાં આ લીધો હોય કારણ કે આ તૂટે નહીં. બાળક જેવું થઈ ગયું, અને બાઈએ જો રોટલા કરી નાખ્યા બાજરાના, અને શાક પણ કરી નાખ્યું, તો આપણે બાને પૂછી જેવું શેનું શાક કર્યું છે એ આપણે પૂછી જોયું. શેનું શાક કર્યું? શાક કર્યું પાપડી વાલર ને રીંગણા. બરાબર, પાપડી વાલર, કોથમીર, લસણ ને જીરું, હળદર ને મરચું ને એવું બધું નાખીને ટમેટો નાખીને બનાવ્યો શાક. અને આ બાજરાના રોટલા જો, બાજરાના રોટલા થઈ ગયા. રોટલા કરી મીઠે મોળું, મને મીઠે મોળો ભાવે રોટલા. એટલે આપણે વાત હતી કે ઓલું વાંકડિયા ગવાના આપણે વિડીયો હતા ને, એમાં બધા કોમેન્ટ કરતા હતા કે હાલો તમને બતાવી દઉં શાક. બરોબર, જો આ પાપડી વાલરનું શાક છે, આ પાપડી વાલરનું શાક છે. બરોબર, પાપડી વાલરનું શાક છે. અમુક કોમેન્ટમાં કહેતા હતા કે કોમેન્ટમાં કહેતા હતા કે વાંકડિયા ગવારનું હતું ને, એમાં બધા કોમેન્ટો કરતા કે આ વાંકડિયો ગવાર ન કહેવાય કે આ પાપડી કહેવાય, પણ આ પાપડીનું તો આ શાક છે. આજ તો હું કામમાં હતો એટલે આપણે બધું નથી ઉતારી કા, આ તો થોડું ઘણું કીધું વિડીયો ઉતારી પાપડી વાલરનું. જો આમાં દાણા છે, આ રીતના દાણા હોય પાપડી વાલરના, બાકી તો પાપડી વાલર આખી સિંગુ બતાવે તમને બધી દાણા કાઢી બધું, પણ હું કામમાં હતો, આપણે વારા ખેતરની ફરતી બાજુ બાંધતા હતા એટલે નહોતો બતાવ્યો, એટલે આ તમને આટલું ખાલી બતાવી દઉં. તો જો અટાણ થઈ ગયું કમ્પ્લીટ, ભાઈએ મેં તમને બતાવી દીધું, ભાઈએ પાપડી વાલરનું શાક અને બાજરાના રોટલા અને ઘઉંની રોટલી પણ કરેલી જ છે, એટલે એ બધું કમ્પ્લીટ થઈ ગયું. કારણ કે ઘઉંની રોટલી અમે સવારે કરી નાખી, એ જાકરિયા મેલ દે, અત્યારે ખાલી બાજરાના રોટલા બાન બાપારું કરવાનું હોય અને શાક કરવાનું. એટલે અમે ખેતરમાં એ આપણે ઓલું વારા બાંધવાનું કામ કરતા હતા એટલે નવરા નહોતા, એટલે બધો વિડીયો આપણે નથી ઉતારી શક્યા, પણ આટલું ખાલી તમને બતાવી દઉં. અને હવે બપોરા કરવા છે, ભૂખાઈ લાગી છે, તો વિડીયો જોતા રહી એન સુધી. અટાણે જીઓ તો હું ગામમાં જો બાઇક લઈને અને મોહનને લેવા જયો હતો, બપોરા કરવા બેહતો હતો, ત્યાં ભાઈનો ફોન આવ્યો મોહનનો ગામમાંથી, દુકાનવાળાને કીધું છે આપણે ઓલું ટ્રેક્ટરવાળા આવે ને એને કે ફોન કરીએ, એટલે એના ફોન આવ્યો કે પપ્પા લેવા હાલો. અને આજે શુક્રવાર હતો એટલે આજે બસ પાસી જાય નહીં, એટલે ગામમાં બસ રોકાઈ જાય. બરાબર, એટલે આજે લેવા જવો પડે, અને સવારે સાયકલ નહોતો લઈ ગયો ને હું મેલી, એટલે અત્યારે લેવા જવો પડ્યો. અને આજે થોડોક વહેલો વ્યો, આજે કેટલાક બાર સાડા બાર વ્યો કામો, નકર તો દોઢક વાગે, એટલે કેમ વહેલો વ્યો નહીં આપણે એને પહોંચી લ્યો. બરાબર, આજ રહ્યું ને શુક્રવાર છે ને, એટલે પાંચ પીરિયડ જ આવે ને છ આવે, એટલે આજ બધા છૂટી જાય. પાંચ પીરિયડ અમારે બધા આવે ને એટલે બધા આજ છૂટી જાય, એટલે બસ વી આવે કા. હા, એટલે બસ વી આવે, અને નકર તો રહ્યું ને આ હાલે સામથી નામ, એટલે પપ્પા મારે લેવા ન આવું પડે, સવારમાં મૂકવા આવે. એટલે મોટા ધોરણ વાળા બાકી હોય ને, એ હાઈન લગ રોકાવાના હોય ત્યારે બસ પાસી જાય, એટલે ત્યારે આઠથી ટ્યુશન માં રહેવાનું બધાય. હા, એટલે આ મોહન તેરાડા જાતી જ ન બસ. મોહન આઠમાં આવ્યો ત્યારે ટ્યુશનમાં રોકાવાનું થાય છે, ત્યારે મોહનને આખો દી રોકાવાનું થાય છે. બાકી અત્યારે મોહન અત્યારે વી આવે, મોહનની હાઈના જે ધોરણમાં છે એ વી આવે, સાત ધોરણ લગી કા. અને બીજા મોટા ધોરણવાળા આઠથી નવ દસ અગિયાર બાર, એ ધોરણવાળા બધા ટ્યુશનમાં રોકાય એટલે બસ પાછી લેવા જાય ને ત્યારે અમારા વાડીએ મોહનને ઉતારતી આવે. એટલે ફાઇનલી આજે મોહનને હું લઈ આવ્યો, અને હવે બપોરા
કરી લઈશ. બધા અમુક કોમેન્ટમાં આપણે જે વાળી એક શર્ટ છે ને સ્કૂલ જેવો એ પહેરે ને તો બધા કોમેન્ટમાં કહેતા કે મોહન કેમ સ્કૂલના લુગડા પહેરે વાળીએ, તો એના એ નહોતા, એ તો બીજો હતો, આમ તો પહેરવાનું કાંઈ. બાકી જોઈને યુનિફોર્મ આ રીતનું છે, કાળા બૂટ અને કેવું કહેવાય પેન્ટ, કેવો કલરનું કહેવાય, જાંબુલી જાંબુલી અને શર્ટ આ રીતના જો સોકડા વાળો, એટલે ભાઈને યુનિફોર્મ છે બરાબર. નકર કિસે કે સીવડે નહી ને અમુક ને, એટલે નકર બધેન પહેરીને જવાનું બરાબર. હા હવે કમ્પ્લીટ થઈ ગયા બે જોડી સીવડાઈ નાખ આપણે કા. હા હવે ઉપાધિ નહીં 12 મહિના. હાલો થેલો બેલો મેકી દે બપોરા કરી લઈ. એટલે હવે જો મોહન પૈખો થયો હે, થેલો પેલો મેલીને હવે કરી લઈ બપોરા. અને અહીંયા જો બધા બધા મીંડા બપોરા કરવા, બાપા ને બા ને ખાવા મળતે પોગી ગયા લાગે. અને અડતે ખાઈ લીધું, મોહન લેવા જઈએ મોડું થઈ ગયું. હાંજી ને જો હાંજી કેટલું ખાધું, આટલું ખાધું, અમારે વધવા દીધું કે નહીં. આમ તો જો ખાવાનું કેટલું બધું પડ્યું હે મોહન, આપણા બેને વાટકા તૈયાર જ લાગે. જો અહીં થોડુંક જો ગલોક છે અંદર છે જ ઘરમાં, એટલે થોડુંક ચાખું આવશે તો હકલ લેજો. આમાં શું ડુંગળી ડુંગળી છે ને, ઘઉંની રોટલી ને બાજરાના રોટલા ને છાશ ને. આમાં રંજુભાઈ જો ખાતોડિયા, ચાલો હવે બપોરા.